બનાસકાંઠામાં થયેલી લાખો રૂપિયાની ગરફટ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો. ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યો હતો. કોંક્રેજના ખીમાણા ગામે થોડા દિવસ પહેલા એક જૈન મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું, જેમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ 20 લાખની ચોરી કરી અજાણા ઈસમો ભાગી ગયા હતા. જે ચોરીના 8 આરોપીનો મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપીઓ જુગાર સાથે રમતા હતા. જ્યારે તેઓ નાણાકીય ભીડ અનુભવતા હતા ત્યારે તેઓ ચોરીનો અંજામ આપતા. ખીમાણા ગામના જે વ્યક્તિએ ગામના શેઠ ગણાતા રમેશચંદ્ર સાયની વોચ કરી હતી, જ્યારે શેઠ પોતાના પરિવાર સાથે બહાર ગયા ત્યારે આ ટોળકીએ ચોરીના ગુનાને અંજામ આપ્યો, જે બાદ 50 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બાદ આ દાગીના હતા તેને ગારી તેના પાટ બનાવ્યા, જે પાટ લઈ તેઓ પાલનપુર વેચાણ અર્થે આવતા હતા. ચોરી મામલે જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આ બાતમી મળતા બાતમીના આધારે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે અત્યારે તો આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં ચોરી સાથે જોડાયેલા તમામ લોકોને સઘન પૂછપરછ ચાલી રહી છે. આરોપીએ સામૂહિક રીતે ચોરીનો અંજામ આપ્યો હતો. એક સાથે આટલા દાગીના વેચાણ અર્થે જાય તો દાગીના ચોરીના છે તે બાબતે ઉજાગર થાય, જેથી ખાસ એમઓ દ્વારા તેઓએ પાટ બનાવી તે બાદ તેના વેચાણ અર્થે તેઓ પાલનપુર આવતા હતા. દરમિયાન ઝડપ્યા લાખો રૂપિયાની ગરફટ ચોરી બાદ જિલ્લામાં પોલીસે ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આખરે પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપ્યા છે. ત્યારે બાકી રહેલો મુદ્દામાલ અને અન્ય બીજા કોઈ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા પોલીસના હાથે ઝડપાયા છે કે કેમ? માનસી ચૌહાણ, ZS TV, કોંક્રેજ.